સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની આજથી થઈ શરૂઆત. પરીક્ષાર્થીઓને આગેવાનોએ મોં મીઠું કરાવીને આપી શુભેચ્છા. બનાસકાંઠા જિલ્લામાં શીતલા સપ્તમીની થઈ ભવ્ય ઉજવણી. ડીસા ધાનેરા અને લાખણી ખાતે યોજાયેલા પરંપરાગત લોકમેળામાં ઉમટી ભીડ. ભક્તોની આસ્થા સામે ચૂકી સરકાર. અંબાજીમાં ચિક્કી સાથે મોહનથાળના પ્રસાદનું પણ વિતરણ કરવાનો લેવાયો નિર્ણય. અને બનાસકાંઠા જિલ્લાની પંચાયતની વર્તમાન બોડીનું છેલ્લું બજેટ આખરે થયું મંજૂર. અગાઉની બેઠકમાં વિપક્ષે બહુમતીના જોરે કર્યું હતું નામંજૂર. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજથી HSC અને HSC બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, જેમાં બનાસકાંઠામાંથી 90,786 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ દરમિયાન પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારીએ પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્યભરમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10ના 50,930 અને ધોરણ 12ના 39,856 મળી કુલ 90,786 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર ક્લાસ 1 અને 2 અધિકારીઓની નિમણૂક કરાઈ છે, તો વળી પરીક્ષાર્થીઓ માટે કાઉન્સેલરોની નિમણૂક વચ્ચે કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત આજે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. જે બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10માં ટોટલ 62 કેન્દ્રોના પરીક્ષા કેન્દ્રોના 162 બિલ્ડિંગમાં 50,930 વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. એ જ પ્રકારે ધોરણ સામાન્ય પ્રવાહમાં 33 પરીક્ષા કેન્દ્રોના 108 બિલ્ડિંગ ઉપર 34,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે અને વિજ્ઞાન પ્રવાહના 5 પરીક્ષા કેન્દ્રો ઉપર 5,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. હું જિલ્લા બનાસકાંઠા જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને સારા પરિણામ માટેની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને આ જિલ્લામાં જે સંવેદનશીલ કેન્દ્રો છે અને અતિસંવેદનશીલ કેન્દ્રો છે, ત્યાં આગળ માન્ય કલેક્ટર સહિત દ્વારા ક્લાસ 1-2ની નિમણૂક પણ થઈ ગયેલ છે અને વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે બનાસકાંઠા જિલ્લામાં કાઉન્સિલરોની પણ નિમણૂક કરે છે. અને આજથી અમારા બનાસકાંઠા જિલ્લાના DO કચેરી ખાતે કંટ્રોલ રૂમ પણ શરૂ થઈ છે. ફરીથી પુનઃ બધા જ તમામ વિદ્યાર્થીઓને આ પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજે પ્રથમ દિવસે પાલનપુરની સ્વસ્તિક સ્કૂલ ખાતે જિલ્લા વિકાસ અધિકારીઓએ પરીક્ષાર્થીઓને ગુલાબના ફૂલ આપી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. બોર્ડની પરીક્ષાઓ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં આપી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરાઈ છે. આજે આખા ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓનો શુભારંભ થઈ રહ્યો છે, જેના પ્રસંગે આજે ધોરણ 10ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યું. તમામ બાળકો કોઈપણ રીતના ટેન્શનમાં, પ્રેશરમાં, દબાણમાં આવ્યા વગર એકદમ સ્ટ્રેસ ફ્રી એન્વાયરમેન્ટમાં પરીક્ષા આપે એ બાબત બધાને આજે પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું છે. આપણા જિલ્લાની આપણે વાત કરીએ તો આપણા જિલ્લામાં લગભગ 50,000 વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપે છે અને લગભગ 40,000 વિદ્યાર્થીઓ ધોરણ 12ની પરીક્ષા આપે છે, જે પૈકી 5,000 જેવા વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહના છે અને 35,000 વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના છે. એક્ઝામ બાબતે જે પણ તૈયારીઓ છે સંપૂર્ણ રીતે કરી દેવામાં આવી છે.
કેન્દ્રમાં બોર્ડના પ્રતિનિધિની નિમણૂક હોય કે જે ફ્લાઇંગ સ્કવોડ્સની નિમણૂક હોય, તમામ નિમણૂકો થઈ ગઈ છે અને તંત્ર જે છે એ સંપૂર્ણ રીતે તૈયાર છે આ એક્ઝામને શાંતિપૂર્ણ રીતે અને બાળકોને કોઈ પણ રીતનું સ્ટ્રેસ ન થાય એ રીતે કન્ડક્ટ કરવા માટે. આજથી શરૂ થઈ રહેલી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં બનાસકાંઠા જિલ્લામાં 90,786 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જેમાં 50,930 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 39,856 વિદ્યાર્થીઓ ધોરણ 12ની પરીક્ષા આપશે. ત્યારે આજે ડીસા નગરપાલિકાના પ્રમુખ અને નગરના પ્રથમ નાગરિકોએ આ વિદ્યાર્થીનું પરીક્ષા કેન્દ્ર પર મોં મીઠું કરાવ્યા બાદ પુષ્પ અર્પણ કરીને સ્વાગત કર્યું હતું. દરેક વિદ્યાર્થીની કારકિર્દીમાં ધોરણ 10ની પરીક્ષા પ્રથમ સોપાન માનવામાં આવે છે અને અહીંથી જ વિદ્યાર્થીની સાચી કસોટી શરૂ થતી હોય છે. ધોરણ 10ની પરીક્ષા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવે છે, ત્યારે આ પરીક્ષાને લઈ બંદોબસ્ત પણ ચુસ્ત રાખવામાં આવતો હોય છે. ત્યારે આજે પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે અને પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનું ખલેલ ના પડે તે માટે ડીસા નગરપાલિકા સંચાલિત અને ડીસા તાલુકાથી સૌથી મોટી શાળા એવી સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલ પર રૂબરૂ પહોંચ્યા હતા અને પરીક્ષા આપવા આવી રહેલા તમામ વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવી કુમકુમ તિલક કરીને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. સાથે સાથે વિદ્યાર્થીઓને જીવનમાં પ્રગતિ કરવાની પણ શુભેચ્છાઓ પાઠવી હતી. આજે સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલ ખાતે ધોરણ 10ની પરીક્ષાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો અને પરીક્ષા દરમિયાન કોઈ અરાજકતા ન સર્જાય તે માટે શાળાના સંકુલથી 200 મીટર સુધીના અંતર સુધી પરીક્ષાના સમયગાળા દરમિયાન પ્રવેશ નિષેધ જાહેર કરવામાં આવ્યો છે. આજે 10 અને 12 બોર્ડની એક્ઝામ અને વિદ્યાર્થીઓને એમને ઉત્સાહ અને એમને બેસ્ટ ઓફ લક કહી અને એમનું જે એક્ઝામ છે એ 100% રિઝલ્ટ આવે એવી શુભેચ્છા સાથે આખી નગરપાલિકાની અમારી ટીમ, અમારી કોર્પોરેટર બહેનો, અમારા કોર્પોરેટર ચેરમેનશ્રી, સૌ કોર્પોરેટર અને અમારું આખું SEW શિક્ષક મિત્રો સાથે મળી અને તમામ બાળકોને આજે પુષ્પગુચ્છ અને ચોકલેટ આપી અને એમને શુભેચ્છા પાઠવી છે કે એમનું જે વર્ષ દરમિયાનનું જે સપનું છે એ સપનું આજે પૂરું થાય અને એ પરીક્ષામાં એમના માતા પિતા અને એમની જે સપનું છે અપેક્ષા મુજબ 100% રિઝલ્ટ આવે એવા આજે કાર્યક્રમ અંતર્ગત સ્કૂલમાં અમે સૌ પધાર્યા હતા. ધોરણ 10ની પરીક્ષા આજે ડીસામાં પણ નિયત સમય પ્રમાણે 10:15 શરૂ થઈ ગઈ હતી, તો બીજી તરફ આજે બપોરના 3 વાગે ધોરણ 12ની પરીક્ષા યોજનાર છે. ધોરણ 10માં આજે ગુજરાતી વિષયની પરીક્ષા હતી, તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં આજે બપોરના ભૌતિક વિજ્ઞાનની પરીક્ષા યોજાશે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેર ખાતે આજે ધોરણ 10ની પરીક્ષા માટે આવેલા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આજે રાજકીય પક્ષો સાથે સામાજિક સેવાભાવી સંસ્થાના સભ્યોએ પરીક્ષા માટે આવતા વિદ્યાર્થીઓને મનોબળ પૂરું પાડવા માટે શુભેચ્છાઓ અપાઈ હતી. ધાનેરા તાલુકામાં 4 જગ્યાએ ધોરણ 10ની પરીક્ષા માટેનું ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરાયું છે, જેમાં ધાનેરા તાલુકાના જડિયા હાઈસ્કૂલ ખાતે અને બાપલા હાઈસ્કૂલ ખાતે આજે ધોરણ 10ના 980 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સાથે ધાનેરા શહેરમાં આવેલી DB પારેખ હાઈસ્કૂલ ખાતે આજે ધોરણ 10ની પરીક્ષા માટે 1,100 વિદ્યાર્થીઓએ પ્રથમ પેપર આપ્યું છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન ભગવાનદાસ પટેલ સાથે જિલ્લા ઉપપ્રમુખ આશાબેન પટેલ હાજર રહ્યા હતા. બાળકોને ચોકલેટ તેમજ બોલપેન આપી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાથે સેવાભાવી સંસ્થા ભારત વિકાસ પરિષદની મહિલાઓ દ્વારા બાળકોને કંકુતિલક કરી બેસ્ટ ઓફ લક કહેવામાં આવ્યું હતું. આ જ રીતે ધાનેરા શહેરમાં આવેલ વિવેકાનંદ વિદ્યાલય ખાતે ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ સાથે શહેર પ્રમુખ હરિસિંહ રાજપૂત, તાલુકા પ્રમુખ દિનેશભાઈ પટેલ સાથે જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ઈશ્વરભાઈ ચૌધરી સહિત આગેવાનોએ બાળકોનું મોં મીઠું કરાવી તેમના આગવા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા અપાઈ હતી. વિવેકાનંદ વિદ્યાલયમાં 1200 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે આવ્યા હતા. ધાનેરા તાલુકાની અંદાજે 40 જેટલી શાળાના અંદાજે 3,280 જેટલા વિદ્યાર્થીઓએ SSC માટે પ્રથમ પેપર આપ્યું હતું. અમીરગઢ મોડેલ સ્કૂલ ખાતે ધોરણ 10ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને અમીરગઢ તાલુકા યુવા ભાજપ દ્વારા બોલપેન તેમજ ચોકલેટ ખવડાવી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે પાલનપુર યુવા ભાજપ પ્રભારી રામલાલ મીણા, અમીરગઢ તાલુકા યુવા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ ચૌહાણ, મંત્રી પ્રકાશ નાઈ, રાજુ ઠાકોર સહિતના કાર્યકર્તાઓ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી પોતાના ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. ભાભર ખાતે પણ આજની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે. પરીક્ષાને લઈ ભાભરના પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્રો પર આવતા તેમનું મનોબળ મજબૂત કરવા માટે ભાભર કેળવણી મંડળ, ભાભર ભારત વિકાસ પરિષદ સહિત
દ્વારા અન્ય આગેવાનોએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને મોં મીઠું કરાવીને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. બાબરમાં ધોરણ 10માં સાઇટ બ્લોકમાં 1800થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હોય તેમજ ધોરણ 12 સાયન્સનું બાબરની સરકારી મોડલ શાળા તેમજ રાધે સ્કૂલમાં બ્લોક ફાળવવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અમારી શાળામાં SSC પરીક્ષાનો પ્રારંભ થયો છે. કુલ 19 બ્લોકની અંદર 540 જેટલા વિદ્યાર્થીઓ આજે પ્રવેશ આપશે. દરેક વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને મોં મીઠું કરાવીને ગામના જે શ્રેષ્ઠીઓ હતા, ભારત વિકાસ પરિષદના સભ્યો હતા, એ બધાએ ખૂબ ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. વિદ્યાર્થીઓ માટે પણ સારામાં સારી ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ છે. કોઈપણ વિદ્યાર્થીને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેનું સતત ધ્યાન રાખીએ છીએ. અર્બન આરોગ્યની ટીમ પણ શાળામાં ઉપલબ્ધ છે. પૂરતા પ્રમાણમાં પોલીસ સ્ટાફ પણ છે. વિદ્યાર્થીઓ નિર્ભય રીતે અને પારદર્શક રીતે પરીક્ષા આપી શકે તે માટેના તમામ પ્રયત્નો અમે કર્યા છીએ. આજરોજ ભાભર ખાતે HSC વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું કેન્દ્ર મોડેલ સ્કૂલ ભાભર છે અને મોડેલ સ્કૂલ ભાભરની અંદર બે યુનિટ છે, યુનિટ 1, યુનિટ 2, અને એમાં આજે પરીક્ષાની શરૂઆત થઈ છે. વિદ્યાર્થીઓને અમે તિલક અને મોઢું મીઠું કરાવીને અમે એમને પ્રવેશ આપ્યો છે અને ખૂબ ઉત્સાહથી અને ખૂબ શાંતિપ્રિય વાતાવરણની અંદર પરીક્ષા લેવાઈ રહી છે. સ્કૂલ કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહી? પરીક્ષા અહીંયા આપણી અહીં મોડેલ સ્કૂલની અંદર બે યુનિટ છે. યુનિટ 1ની અંદર 10 બ્લોક એટલે કે 200 વિદ્યાર્થીઓ અને યુનિટ 2ની અંદર 8 બ્લોક છે એટલે કે 160 વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. આજે તારીખ 14/3/23 રોજ સર્વોદય વિદ્યાપીઠની અંદર ધોરણ 10 અને 12ની બોર્ડની એક્ઝામ ચાલુ થઈ રહી છે ત્યારે ભારત વિકાસ પરિષદ ભાભર શાખા દ્વારા વર્ષોથી બાળકને તિલક કરી મોં મીઠું કરાવી અને એની શુભેચ્છા પાઠવવામાં આવે છે કે જેનું ઉજ્જવળ ભવિષ્ય બને એ હેતુથી આ સંસ્થા કાયમી કામ કરી છે. તો આ તરફ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં પણ પૂર્વ શિક્ષણ મંત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ પણ પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવીને શુભેચ્છા પાઠવી હતી. આજે બોર્ડની પરીક્ષા આપવા આવી રહેલા વિદ્યાર્થીઓમાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે થરાદ ખાતે આવેલી ઓગળ વિદ્યાલયમાં પણ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. થરા ખાતે આવેલી ઓગળ વિદ્યાલયમાં બોર્ડની પરીક્ષા આપવા આવી રહેલા વિદ્યાર્થીઓ સાથે અમારા સંવાદદાતા માનસી વાઘેલાએ વિશેષ સંવાદ કર્યો હતો. ગુજરાતમાં આજે ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે બનાસકાંઠા કાંકરેજ તાલુકા થરામાં ઓગળ વિદ્યા મંદિરમાં આજે બાળકોને પ્રવેશ કરવામાં આવ્યો છે. સવારથી જ બાળકોને અત્યારે કતાર લાગવામાં આવી હતી અને ફેટ 10 વાગે એમને પરીક્ષા ખંડમાં પ્રવેશ કરવામાં આવ્યો છે. આપણી સાથે અહીંયા પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા જોડ્યા છે, એમની પાસે વાત કરી. સાહેબ, શું કહેશો આજે SSC અને 10મા અને 12મા પરીક્ષાની જે પ્રારંભ થઈ રહ્યો છે, વિદ્યાર્થીઓને શું શુભ સંદેશ આપશો? આપણા ગુજરાત ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડની પરીક્ષાઓની શુભ શરૂઆત આજના શુભ દિવસે થઈ રહી છે. આ પ્રસંગે કાંકરેજ વિધાનસભા વિસ્તારના રામ મુકામે ધોરણ 10 ને 12ના વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપી રહ્યા છે એમને હું શુભેચ્છા પાઠવું છું કે પોતાનું પરિવારનું કાંકરેજ વિસ્તારનું ગૌરવ વધે એવું આપ આપના જીવનમાં પ્રગતિ કરો અને આજના પરીક્ષાના શુભ દિવસે એમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવું છું. અસ્તુ ભારત માતા જય, વંદે માતરમ, જય જગન્નાથ. તો કીર્તિસિંહ વાઘેલા પૂર્વ મંત્રીએ, શિક્ષણ મંત્રીએ જે શુભેચ્છા પાઠવી છે સાથે સાથે આપણી સાથે અહીંયાના જે આચાર્ય છે એમની સાથે વાત કરી. સાહેબ, શું કહેશો આજે જે 10મા અને 12મા ધોરણની પરીક્ષાનો પ્રવેશ ચાલી રહ્યો છે, પરીક્ષા ખંડમાં દરેક વિદ્યાર્થીઓ બેસી રહ્યા છે, બાળકોને જે પરીક્ષા ખંડમાં બેસ્યા થયા પછી જો પેપર અમુક હોય એમને નથી થતું તો લોકો પણ જે બાળકો છે એને અમુક ટેન્શનમાં આવી જતા, એમના માટે શું સૌથી વધુ સાહેબ? અહીંયા પહેલેથી જ વાતાવરણ એ રીતે પૂરું પાડવામાં આવે છે કે પોતાના ઘરના કુટુંબીજનોનો જે માહોલ છે એ જ માહોલ અહીંયા અમારા ગુરુજીઓ તરફથી, અમારા ટોટલી સ્ટાફ મિત્રો તરફથી આ દાખવવામાં આવે છે. બાળકોને સૂચના એ રીતે આપી દેવામાં આવી છે કે ભાઈ આપનું જે કર્મ છે એ કર્મના ન્યાયે કર્મ
એ જ ધર્મ અને એ જ રીતે આપ આપનું જે પેપર છે, વર્ષ દરમિયાન જે કંઈ અભ્યાસક્રમ આપે શીખ્યો છે એ કમ્પ્લીટલી એને સીસીટીવી કેમેરાના માહોલ વચ્ચે આ પરીક્ષા લેવાઈ રહી છે, જેથી આ નોબત કોઈ દિવસ ઉપસ્થિત થઈ નથી કે હવે થશે પણ નહીં. તો જે પ્રકારે આજે દસમા અને બારમા પરીક્ષાની જે આજે પ્રારંભ થઈ રહ્યો છે, આ તમને હું જે ગ્રાઉન્ડ બતાવું છું, જે સ્કૂલ છે, જે નવું ઓગળ વિદ્યામંદિરની જે સામે જે ઓગળ વિદ્યામંદિરમાં જે બનાવવામાં આવ્યું છે, ત્યાં આજે બધા વિદ્યાર્થીઓ ત્યાં પરીક્ષા શાંતિપૂર્વક પરીક્ષા આપશે. માનસી ચૌહાણ, બીકે ન્યૂઝ, કાંકરેજ. બહુ જ મસ્ત રહ્યું. મારું નામ આહિર મીરા વાલજીભાઈ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજે પ્રથમ પેપર હતું બોર્ડનું ગુજરાતીનું, ખૂબ જ સરળ હતું. બધા જ પ્રશ્નો મેં પહેલાં શાંતિથી વાંચી સમજી અને શાંતિપૂર્વક લખ્યું. મેં મારી સ્વેચ્છાએ લખ્યું. આ બોર્ડની પરીક્ષા મારા છેલ્લા 12 મહિનાની મહેનતનું ફળ છે. મને પૂરો વિશ્વાસ છે કે મારું 100% સારું રિઝલ્ટ આવશે અને હું મારા વિદ્યાર્થી મારા શિક્ષકગણોને ખૂબ જ આભાર માનું છું. સારું રહ્યું. મેં સારી મહેનત પણ કરી અને આજે મને ખૂબ જ આનંદ છે કે મારું ગુજરાતીનું પેપર સારું ગયું છે. જો કે સારું હતું પણ થોડાક પ્રશ્નો ટ્વિસ્ટ કરીને પૂછ્યા હતા. મારા પપ્પાને પણ ખૂબ આનંદ થશે કે મારું ગુજરાતીનું પેપર સારું ગયું. આજે ગુજરાતીના પેપરની અંદર કેવું સરળ રહ્યું, કેવા નિબંધો આવ્યા હતા? નિબંધો ખૂબ જ સરસ હતો. વૃક્ષો વિશે પૂછાણું હતું. વૃક્ષો વિશે તો આપણે ઘણું બધું લખી શકીએ છીએ. આજે જે પ્રકારે વૃક્ષો વિશેનો જે નિબંધ આવ્યો હતો, ગુજરાતભરમાં જે વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે એના વિશે શું કહેવું છે? આપણે વધુ ને વધુ વૃક્ષો વાવવા જોઈએ. જો કોઈ માણસ વૃક્ષ કાપે તો એની સામે એ જ પ્રજાતિનું આપણે વૃક્ષ વાવવું જોઈએ, જેથી વૃક્ષો ઘટે નહીં. ગુજરાતીનું અમારે પેપર હતું, ખૂબ જ સારું ગયું છે મારે. અને નિબંધો થોડા સરળ પૂછાયા હતા. વૃક્ષો વિશે પૂછાયું હતું, મોબાઈલ વિશેના લાભો ગેરલાભો વિશે પૂછાયું હતું વગેરે. એક બીજો પણ નિબંધ હતો જે પ્રવાસ વિશે પણ પૂછાણો હતો. આજ ખૂબ જ સારું પેપર હતું. થોડા પ્રશ્નો ટ્વિસ્ટ કરીને પૂછ્યા હતા પરંતુ સરળ થયું. જે નિબંધ હતા એવા નિબંધમાં તમને કયો નિબંધ તમને સારો અને લખવામાં આવ્યો હતો? મેં મોબાઈલના લાભો અને ગેરલાભો વિશે લખ્યું હતું. આપનું નામ? મારું નામ પ્રિન્સી ભરતભાઈ દરજી છે. નવી બિલ્ડી ખાતે આવેલ શ્રી એચવી વાલાણી વિદ્યા મંદિર બિલ્ડી તેમજ આદર્શ વિદ્યાલય અને વિવિધ લક્ષ્મી વિદ્યા મંદિર બિલ્ડીની શાળામાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં નવી બિલ્ડીના 3 કેન્દ્રોમાંથી એચવી વાલાણી વિદ્યા મંદિર બિલ્ડીમાં ધોરણ 10ના 455 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12ના 481 વિદ્યાર્થીઓ તેમજ આદર્શ વિદ્યાલયમાં ધોરણ 12ના 143 વિદ્યાર્થીઓ તેમજ વિવિધ લક્ષ્મી વિદ્યા મંદિર બિલ્ડીમાં ધોરણ 10ના 360 વિદ્યાર્થીઓ, આમ 3 કેન્દ્રો પર ધોરણ 10 અને 12ના કુલ 1430 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી કેમેરાથી મોનિટરની થઈ રહેલ છે. અંબાજી હડાદ માર્ગ પર આજે એક ઇકોકાર અને i10 કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું છે. આ અકસ્માત અંબાજી હડાદ હાઈવે પર આવેલા મચકોડા ગામ નજીક સર્જાયો હતો અને અકસ્માતને પગલે ઘટનાસ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતની જાણ થતાં હડાદ પોલીસ પણ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા જિલ્લામાં શીતલા સાતમની થઈ ભવ્ય ઉજવણી. ડીસા ધાનેરા અને લાખણી ખાતે યોજાયેલા પરંપરાગત લોકમેળામાં ઉમટી ભીડ. ભક્તોની આસ્થા સામે ચૂકી સરકાર. અંબાજીમાં ચિક્કી સાથે મોહનથાળના પ્રસાદનું પણ વિતરણ કરવાનો લેવાયો નિર્ણય. અને બનાસકાંઠા જિલ્લાની પંચાયતની વર્તમાન બોડીનું છેલ્લું બજેટ આખરે થયું મંજૂર. અગાઉની બેઠકમાં વિપક્ષે બહુમતીના જોરે કર્યું હતું નામંજૂર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બનાસકાંઠા જિલ્લામાં ડીસાની એકમાત્ર અદ્યતન સાધનો તથા સુવિધાઓ ધરાવતી ન્યુરો એન્ડ સ્પાઇન હોસ્પિટલ એટલે સ્વસ્તિક ન્યુરો એન્ડ સ્પાઇન કેર
અમદાવાદના જાણીતા ન્યુરોસર્જન ડોક્ટરો દ્વારા સંપૂર્ણ સારવાર અકસ્માત તથા લકવો કે ખેંચની બીમારી દરમિયાન થતી મગજ અને કરોડરજ્જુની ઇજાઓની સારવાર, આધુનિક મશીનો દ્વારા ઓપરેશનની સુવિધા, આઈસીયુ કેર તેમજ ટ્રોમા સેન્ટરની સંપૂર્ણ સુવિધાઓ મળશે. ઇમરજન્સી રૂમ સાથે ડિલક્સ અને સેમી ડિલક્સ રૂમની સગવડ. સ્થળ સ્વસ્તિક ન્યુરો એન્ડ સ્પાઇન કેર, રિલાયન્સ પેટ્રોલ પંપ સામે, ઇસ્કોન પ્રાઇડ બિલ્ડિંગ, હાઈવે, ડીસા. વિદ્યાર્થી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતો હોય ત્યારે તેને રહેવા માટે પણ ઉત્તમ સુવિધા એટલી જ જરૂરી છે. ત્યારે અમદાવાદ શહેરના પ્રાઇમ લોકેશનમાં વિદ્યાર્થીઓની રહેવા માટેની આ તમામ જરૂરિયાત એક જ સ્થળ પર ઉપલબ્ધ કરી છે કિંગસ્ટન લિવિંગ હોસ્ટેલ ફોર બોય. અમદાવાદની એલએન બોત્રા અને આકાશ ઇન્સ્ટિટ્યૂટથી એકદમ નજીક અને ઘર જેવો પારિવારિક માહોલ પૂરો પાડતી એકમાત્ર હોસ્ટેલ, જ્યાં વિદ્યાર્થીઓએ એકાગ્રતાથી અભ્યાસ કરી શકે. ખુલ્લી સ્પેસ, લાઇબ્રેરી તો ખરી જ, સાથે સાથે વિદ્યાર્થીઓ માટે સવારના નાસ્તા, બપોરનું જમવાનું, સાંજનો નાસ્તો, રાત્રિનું ભોજન અને સૂતા પહેલા દૂધની વ્યવસ્થા. જો તમે પણ તમારા બાળકો માટે અમદાવાદમાં કોઈ સારી સુવિધા યુક્ત હોસ્ટેલ શોધી રહ્યા હો તો આજે જ સંપર્ક કરો. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ફાગણ વટ સાતમ એટલે સીતા સાતમ. વર્ષમાં શીતલા સાતમનો તહેવાર બે વાર ઉજવવામાં આવે છે, ફાગણવદ સાતમ અને શ્રાવણવદ સાતમ. આમ બે દિવસે આ દિવસની ઉજવણી થાય છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં ફાગણવદ સાતમ પર ઉજવવામાં આવતા શીતલા સાતમના તહેવારનું ખૂબ મહત્ત્વ છે. ડીસા નજીક આવેલા કુંપટ ગામમાં શીતલા સાતમ પર ભવ્ય મેળો યોજાય છે અને દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે. ડીસા તાલુકામાં બનાસ નદીના તટ પર વસેલા કુપટ ગામમાં દર વર્ષે ફાગણવદ સાતમના દિવસે શીતલા સાતમ નિમિત્તે ભવ્ય લોકમેળો યોજાય છે. છેલ્લા 400 વર્ષથી આ પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કુપટ ગામમાં આવેલા શીતલા માતાના મંદિર પ્રત્યે ગુજરાત સહિત અન્ય રાજ્યના ભક્તો પણ અનેરી આસ્થા ધરાવે છે અને દર વર્ષે ફાગણ સુદ સાતમ દિવસે દૂર દૂરથી ભક્તો આવીને માતાજીના ચરણોમાં શીશ નમાવવા આવતા હોય છે. ચામડીના રોગો, આંખોના રોગો અને ઓસી અછબડા જેવો રોગોમાં લોકો માતાજીને ટેક રાખતા હોય છે અને તેમની મનોકામના પૂર્ણ થતાં ભક્તો કુપટ સ્થિત શીતલા માતાના મંદિર પર પહોંચીને પોતાની બાધા આખડી પૂરી કરતા હોય છે. આ માતાજીનું મંદિર આવેલું છે જૂનું કુપટ, અને માતાજી એટલા પરચા આપ્યા છે કોઈ બાકી નથી. અહીંથી માતાજી ગોળિયામાં પણ પરચો આપ્યો છે, શું ભરત જોડે ગોળિયા છે ત્યાં પણ માતાજી પરચો આપ્યો છે. અને સાક્ષાત માતાજી છે અને 700-800 વર્ષ પુરાણું મંદિર છે. અને જો લોકો શ્રદ્ધાળુ આવે, આશા પૂર્ણ થાય છે, જે ધારે એ કામ થાય છે. અમને લંબી વાલ થતો તો ઘઉંને અહીંયા આજુબાજુ બનાસકાંઠામાં કોઈ પણ લંબી વાલ બાધા રાખી, ગાયો પણ સાજી થઈ ગઈ અને કમ્પ્લીટ થઈ ગઈ. અને કોઈ પણ આશા હોય પૂરણ કરે માતાજી, કોઈને બાળક ન હોય એ હોય, કોઈ કામ શ્રદ્ધાથી ધારે તો થઈ જાય છે અને માતાની શક્તિથી બધું કામ થાય છે અને લાખો શ્રદ્ધાળુ આવે છે. શીતલા સાતમ પર કુંપટ ગામમાં આવેલા શીતલા માતાના મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડતા હોય છે ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવી ખૂબ જ મુશ્કેલ બની જતી હોય છે. પરંતુ મેળા દરમિયાન કોઈ અરાજકતા ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્તની સાથે સાથે સ્થાનિક યુવક મંડળના સ્વયંસેવકો પણ ખડેપગે વ્યવસ્થામાં જોડાય છે. ત્યારે આ મંદિરના પ્રાચીન ઇતિહાસ પર મંદિરના પૂજારીએ પ્રકાશ પાડ્યો હતો. બરોબર, કુપટનો મેળો અમારે આશરે એમ કે 60-70 વર્ષથી જૂનો ભરાય છે અને આ મેળાઓ પહેલાં અમારે વસાવવા માટે માળીઓ ઘેર રમતા એટલે લોકો જોવા આવતા, એમાંથી પછી પબ્લિક થોડે ભેગી થવા મળી. પછી એમાં એમ સાતમનો પછી ધૂલેટી આવતી અને માળી અહીંયા ઘેર રમતા મોટા પ્રમાણમાં. પછી એમને આ મેળો ભરાવવાની શરૂઆત કરી. પછી લોકો આજુબાજુના ડીસા તાલુકા, બનાસકાંઠા, પછી તો ગુજરાતભરના લોકો જોવા માટે, માતાજીના દર્શન માટે અને ઉમટી હેડ્યા. પહેલાં મંદિર નાનું હતું, પછી આ ગામ લોકોએ સંકલ્પ કરેલો કે આ મંદિર નાનું છે, હવે મોટું મંદિર બનાવવું છે. અને મોટું મંદિર કેવી રીતે બનાવીએ તો ગામવાળાએ એમ કીધું કે આ મંદિર છે હટાવે તો નહીં, પણ આ મંદિરને કંઈક ઉઠાવીએ તો ઉઠાવવાની મંજૂરી ના આપી. તો આપોઆપ વિચાર કર્યો આગલા દિવસે, તો આગલા દિવસે બીજે દિવસે રાત્રે મંદિર આખું ઊભું બે ભાગ થઈ ગયા. તો એ ભાગ લઈ લીધા અને નવો મંદિરની સ્થાપના બનાવી. તે દિવસથી સાતમના દિવસે સ્થાપના કરી હતી અને એ દિવસથી ભાતીગર મેળો ભરાય છે. લોકો આજુબાજુથી ઘણો
બધા આખા બનાસકાંઠા ગુજરાત ભરના લોકો બધા મેળા માટે બધા માનતા કે એવી માનતા રાખી એમને ભોજનની ખજૂરની ગોળની સવાસેર થાળી સાકર અને પ્રસાદ આપણે શીતળા સાતમ આવે એટલે શીતળા સાતમ આવે એટલે એમને દાઢું રાંધવાનું અને એ દાઢું એ દિવસે એ લોકોને ખાવાનું એવી એની માન્યતા હોય છે. હા એમાં પૂરી શાક દાલ ભાત બધું એમને માતાજીને ધરાય છે. હા નાના બાળકોને આવે છે એમને આંખો કોઈ હોય છે તો આંખો પણ આપીએ છીએ અને એમને આંખો હાજી થઈ જાય છે અને અંધશ્રદ્ધા કેટલા એક બે જણા આવ્યા અને એમને બાધા આપી એ બાધા એમને આંખો પાસે રોશની આવી ગઈ. દવા કરાવી તો નાખી પણ માતાજીની એમને કૃપાથી તેમને રોશની પાછી આવી ગઈ. બસ એ ખૂબ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ધાકા ગામ ખાતે આજે શીતલા માતાના મંદિર ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો, જેમાં મોટાભાગે મહિલાઓ આજે માતાજીને પ્રસાદ ધરાવવા માટે આવી પહોંચી હતી. ધાનેરા તાલુકાના ધાકા ગામ ખાતે શીતલા માતાનું મંદિર આવેલું છે. વર્ષમાં બે વાર શીતલા માતાના મંદિરે ભવ્ય લોકમેળો ભરાય છે, જેમાં સાતમના અગાઉના દિવસે એટલે કે છઠના દિવસે મહિલાઓ જમવાનું બનાવે છે અને આજે સાતમના દિવસે શીતલા માતાને પ્રસાદ ધરી આખો દિવસ ઠંડુ ભોજન આરોગતા હોય છે. વર્ષોથી ચાલી આવતી પ્રણાલી મુજબ આજે ધાનેરા તાલુકાના ગામડામાંથી મોટા પ્રમાણમાં ભક્તો શીતલા માતાના દર્શને આવી પહોંચ્યા હતા. શીતલા માતાને ઘેંસનો પ્રસાદ ધરાવવામાં આવે છે, સાથે ગૌમાતા અને પક્ષીઓ માટે બાજરી ઘઉં અને ગોળ સાથે મીઠું ચડાવવામાં આવે છે. ધાનેરા તાલુકો પશુપાલન પર આધારિત તાલુકો હોવાના કારણે પોતાના પશુઓના સારા આરોગ્ય માટે મહિલાઓ શીતલા માતાને પ્રસાદ કરતા હોય છે. ધાનેરા તાલુકા માલંપી નામના વાયરસના કારણે અસંખ્ય દૂધાલા પશુઓના મોત થયા હતા. આવી હોનારત ફરી ના આવે તે માટે આજના ધાકા ગામના મેળામાં મહિલાઓની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળી હતી. સાથે શીતલા માતા મંદિરમાં સેવા આપતા યુવાનો દ્વારા પહેલીવાર આ વખતે જૂના આરખોરાક સમી ગણાતી અને મુખ્ય પ્રસાદ તરીકે માતાજીને ધરાવવામાં આવતી ઘેસ અને દહીંનો પ્રસાદ રાખવામાં આવ્યો હતો. આજે યોજાયેલા શીતલા માતાના મેળામાં ભક્તોએ દર્શન સાથે ગૌ સેવા પણ કરી હતી. ધાનેરા પોલીસના બંદોબસ્ત સાથે શાંતિભર્યા માહોલમાં હજારોની જનમેદની સાથે મેળો યોજાયો હતો. ધાકા ગામની પવિત્ર ભૂમિ ઉપર શીતલા માતાના બેસના હોય અને આજુબાજુના ગામના તમામ ભક્તો અહીં પધારી અને માને જે પ્રસાદ રૂપી ધરાવે છે એ પણ અમે ગૌશાળાની અંદર વાપરીએ છીએ અને અમારે હવે ગૌશાળાની ટીમને આવું એક ઘે અને દહીંનો પ્રસાદ અહીં રાખેલ છે તમામ ભક્તોને આપી અને એમને પાવન કરી અને માના આશીર્વાદ એમની ઉપર હંમેશા વરસતા રહે અને બે વખત અમારા ગામની અંદર શીતળા માતાનો મેળો ભરાય છે. એકવાર વરાળાની અંદર અને એક આ ઉનાળામાં બે વાર મેળો ભરાય છે તો તમામ ભક્તો અમને સાથ અને સહયોગ પણ આપે છે અને આ વખતે અમે ઘે અને દહીંનો પ્રસાદ રાખી અને તમામ ભક્તોને આપીએ છીએ અને અમારી યુવા ટીમ ઢાકા ગામની તન મન અને ધનથી ભક્તોની સેવા પણ કરે છે અને આવનાર પણ અમને સૌ તન મન અને ધનથી સહયોગ પણ આપે છે. જય શીતળામાં. મારું નામ બાબુભાઈ અજાભાઈ સિયોડ છે. લાખણીના કોટડા ગામે શીતલા માતાના મંદિરે મેળો ભરાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં વિવિધ ગામડાઓની શીતલા સાતમના મેળા ભરાતા હોય છે. લાખણી તાલુકાના કોટડા ગામમાં શીતલા માતાજીના મંદિરે ફાગણ વદ સાતમના દિવસે મેળો ભરાયો હતો. મંગળવારના વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ પોતપોતાના બાળકો આબાલ વૃદ્ધ સાથે દર્શન કરવા ઉમટી પડ્યા હતા. મેળામાં આવેલ માનવ મહેરામણ ઉમટી પડવાના કારણે હૈયે હૈયું દબાય એવી ભીડ જોવા મળી હતી. મેળામાં ચીજવસ્તુઓના બજારો ગોઠવાતા આજુબાજુના ગામની પ્રજાએ ખરીદદારી સાથે શીતલા સાતમનો મેળામાં મન મૂકીને લહાવો માણ્યો હતો. થરાદમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં માનવીના ડૂબવાના સમાચારો તો સામે આવતા હોય છે, પરંતુ આજે એક સમાચાર આખલાના પડી જવાના સામે આવ્યા છે. થરાદ નજીક ખાનપુર ફાટક નજીક એક આખલો ચડતી વખતે કેનાલમાં ખાબક્યો હતો. આ ઘટના બનતા આસપાસના લોકો તાત્કાલિક થરાદ નગરપાલિકાને જાણ કરતા થરાદ નગરપાલિકાનું ફાયર ફાઇટરની ટીમ સ્થાનિક તરવૈયાઓની તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને ઢીમા પુલ નજીકથી આ આખલાને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને બહાર નીકળવામાં આવ્યો હતો. અમીરગઢના ગંગાસાગર પાટિયા નજીક આજે વહેલી સવારે મહેસાણાથી રાજસ્થાન વેફરની ચિપ્સ ભરીને જઈ રહેલી આઈસર ટ્રકમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. જોતજોતામાં આગે પોતાનું અસલી સ્વરૂપ ધારણ કરતા આગના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. આગને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે આગના ગોટે ગોટા જોઈને આજુબાજુના લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જો કે આગ એટલી વધી ગઈ હતી કે જેને લઈને આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી.
જો કે ફાયર બ્રિગેડની ટીમ અને LNT ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા ભારે જહેમત ઉઠાવી હતી. જો કે ટ્રક સહિત અંદર ભરેલી વેફરની ચિપ્સ બળીને ખાક થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ અમીરગઢ પોલીસને થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. લાખણી ખાતે જીપડાલામાં પશુઓ ભરીને લઈ જવા બાબતે પૂછપરછ કરતા તેની અદાવત રાખી સાંજના સમયે ગૌસેવાઓનું કામ કરતા યુવાનો પર જીવલેણ હુમલો કરતા યુવાન ઘાયલ થયો હતો, જેને લાખણીની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવેલ, જે અંગેની આગથળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. લાખણી તાલુકાના જસરા ગામના મફુભાઈ સોમતાભાઈ માજીરાણા પિકઅપ ડાળામાં મૂંગા પશુઓને ભરી જતા હતા અને આ પશુઓ કતલખાને લઈ જવામાં આવે છે એવી બાતમી હોવાથી ગૌરક્ષક ઈશ્વરભાઈ પુરોહિતે આ ડાલુ રોકાવીને પૂછપરછ કરી તો મફુભાઈ ઉડાઉ જવાબ આપી ધમકી આપી રવાના થઈ ગયા હતા. ત્યારબાદ હરપાલસિંહ નામના વ્યક્તિઓ ઈશ્વરભાઈ ઉપર કોલ આવ્યો અને પટેલ ડેરી આગળ મળવા બોલાવીને વાતચીત કરી રહ્યા હતા. તે સમયે જ મફુભાઈ માજીરાણા અને અન્ય બે શખ્સોએ અચાનક ઈશ્વર પુરોહિત પર જીવલેણ હુમલો કરીને ફરાર થઈ ગયા હતા, જેથી ઈજાગ્રસ્ત ઈશ્વર પુરોહિતે સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને આ ઘટના અંગે આગતળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે. અંબાજી મંદિરમાં મોહનથાળની પ્રસાદી મામલે ડીસામાં અલગ અલગ મંદિરે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહાઆરતી અને મોહનથાળની પ્રસાદીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી મોહનથાળની પ્રસાદી ફરી ચાલુ કરવા માટે મહાદેવને પ્રાર્થના કરી હતી. તેમજ વર્ષોની પરંપરા જાળવી રહે તે માટે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ઉગ્ર માંગ કરી હતી. અંબાજી મંદિરમાં મોહનથાળની પ્રસાદી ફરી શરૂ કરવા માટે હવે જન આંદોલન તેજ બની રહ્યું છે અને ઠેર ઠેર વિવિધ સંગઠનો અને સામાજિક સંસ્થાઓ અને લોકો દ્વારા મોહનથાળની પ્રસાદી ફરી શરૂ કરવા માટેની માંગ તેજ બની રહી છે. ત્યારે ડીસામાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અલગ અલગ મંદિર પર મહાઆરતી કરીને મોહનથાળની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી સરકારને સદબુદ્ધિ આવે અને ફરી મોહનથાળની પ્રસાદી ચાલુ કરે તે માટે આ મહાઆરતી દ્વારા ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે જ વર્ષોથી ચાલતી આવતી પરંપરા જળવાઈ રહે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સરકાર સામે ઉગ્ર માંગણી કરાઈ હતી. મોહનથાળના પ્રસાદ માટે એકત્રિત થયેલા ભક્તોએ સરકાર સામે પણ કેટલાક સંગીન આક્ષેપ કર્યા હતા અને જણાવ્યું હતું કે ભારત એક બિન સાંપ્રદાયિક દેશ હોવા છતાં સૌથી વધુ ભોગવવું હિન્દુ ધર્મને જ આવ્યું છે. સરકાર દ્વારા અન્ય ધર્મના ધર્મસ્થળોમાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરવામાં આવતો નથી અને હિન્દુ દેવી દેવતાના મંદિરોનો વહીવટ અને આવક પર સરકાર કબજો જમાવી નાખે છે. ભારત દેશનું એક અંબાજી માતાનું મંદિર જે છે એ શક્તિપીઠ છે ને હિન્દુ ધર્મની અંદર એના જોડે એ મંદિર જોડે અને અંબે માના જોડે લાગણીથી સંકળાયેલા છીએ, જે માનનીય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બી ત્યાં આવે છે અને વર્ષો અને જુગલો વર્ષોથી દેખવામાં આવે છે કે હિન્દુઓના મંદિરો ઉપર હુમલા બી થતા આવ્યા છે અને લૂંટતા બી આવ્યા છે ને અત્યાર બી સરકારશ્રી નથી ક્રિશ્ચનોના ચર્ચોમાં હક જમાવતી, નથી મુસલમાનોના મદ્રસામાં એમાં હક જમાવતી, હિન્દુઓના મંદિરની અંદર આજ દિવસ સુધી જે બી ઇન્કમ આવી છે એ આ લોકોએ સરકારે એને જપ્ત કરી જ છે અને એનો વહીવટ કરે છે. હવે જે કરે છે તો બરાબર છે, પણ હવે જે અમારી આસ્થા જોડે જે છેડછાની થાય છે એને સરકારશ્રીને અને કલેક્ટર સાહેબને વિનંતી છે કે એમાં મંદિરની અંદર જે મોહનથાળ બને છે એમાં રોજગાર મળે છે અને આજે બહારની કંપનીઓ આવીને પોતાના પૈસા ઘડવા માટે કરીને ચીકીનો ઉપયોગ કરવાનો કરે છે અને સરકાર બી એમાં જોડાય છે, એટલે અમારી એટલી વિનંતી છે કે ત્યાંના લોકલને જે રોજગાર મળે છે અને માતાજીને જે મોહનથાળનો પ્રસાદ છે એમાં કૃષ્ણ ભગવાનનું નામ છે અને એનાથી અમારો હિન્દુ ધર્મ સંકળાયેલો છે અને અમારા હિન્દુ ધર્મ જોડે છેડછાની ન કરો એ બદલ અમારી વિનંતી છે. માતાઓ બહેનો ભક્તો, સરકારશ્રીને આપણે જે વિનંતી કરી એ યોગ્ય છે. વર્ષોથી મા અંબેનું સ્થાન, જગદંબાનું સ્થાન ભક્તોના હૃદયમાં રહેલું છે. આદિ અનાદિકાળની મા છે, 52 શક્તિપીઠોની એક છે અને જે શક્તિપીઠોમાં જે રીતે પ્રસાદ ધરાવાય છે એ રીતે ધરાવાય તો ભક્તોના હૈયાને આનંદ થાય, માને પણ આનંદ થાય, કારણ કે મા તો ભક્તોના હૃદયમાં રહેલી છે આપણા સૌના. અને એ પ્રસાદ મોહનથાળનો ભોગમાં આપવામાં આવે, ચીકી કોઈ દિવસ ભોગમાં ના અપાય.
ફીકી છે ને એ માતાજીના થાળમાં ના અપાય કોઈ દિવસ, એટલે એ કરવું જરૂર બહુ સારું નથી, ઠીક નથી. ભક્તોનું દિલ દુખાય છે એટલે કે સરકારશ્રીને કલેક્ટર સાહેબને એવી આપણે વિનંતી કરી શકીએ કે મોહન થાળનો પ્રસાદ ધરાવાય તો બહુ સારું, ભક્તોને આનંદ થાય અને બધા પ્રસન્ન થાય, મા પણ પ્રસન્ન થાય અને માની કૃપા આપણા ભક્તો ઉપર ઉતરે, સૌ ઉપર ઉતરે, સૌ સુખી થાય. માતાજીને મામા બાપજીને આપણે પ્રાર્થના કરીએ. શક્તિપીઠ અંબાજીમાં 4 માર્ચથી મોહનથાળ બંધ કરી ચીકી આપવાની શરૂઆત થતાં જ શ્રદ્ધાળુઓ, સાધુ સંતો, મંદિરના ભટજી, દાતાના મહારાજથી લઈ વિપક્ષ કોંગ્રેસ પણ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. આ વિવાદ વચ્ચે ગાંધીનગર ખાતે અંબાજી મંદિરના વહીવટદારોને બોલાવીને સરકાર દ્વારા બેઠક કરવામાં આવી હતી. બેઠક બાદ સરકારે ચીકીને પ્રસાદમાં ઘૂસાડી દીધી છે. ભક્તોને પ્રસાદમાં પ્રિય મોહનથાળ છે, છતાં સરકારે બંનેને પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં, મોહનથાળની ક્વોલિટી સુધારવામાં આવશે તેવું બેઠક બાદ નક્કી કરાયું છે. જો કે અંબાજીમાં મોહનથાળના પ્રસાદ ફરીથી શરૂ કરવા માટે આખરે સરકારને ઝૂકવું પડ્યું છે. હિન્દુ સંગઠન અને માઈ ભક્તોની આસ્થાની જીત થતાં આજે જિલ્લા મથક પાલનપુર ખાતે માઈ ભક્તોએ જય અંબેના નાદ સાથે આતશબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી. જસવંતસિંહ વાઘેલા, પાલનપુર. તાજેતરમાં ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે મોહનથાળનો પ્રસાદ બંધ કરી અને ચીકીનો પ્રસાદ ચાલુ કર્યો હતો, તે માટે સમગ્ર બનાસકાંઠા અને ખાસ કરીને પાલનપુર શહેરના હિન્દુ સંગઠનો એકત્રિત થઈ અને જે દેવસ્થાન ટ્રસ્ટના જે વહીવટદાર છે તે માનનીય કલેક્ટર કરી હતી કે તાત્કાલિક ધોરણે મોહનથાળનો પ્રસાદ જે આદિયુગથી 800 વર્ષથી જે ચાલ્યો આવે છે તાત્કાલિક ધોરણે ચાલુ કરો, નહીંતર સમગ્ર ગુજરાતમાંનો જન આક્રોશ ફાટી નીકળશે. તેમજ અમે કાયદાનો સહારો લઈને રીટ પણ દાખલ કરવાના. આજે સૌ મા અંબાજીના માય ભક્તોનો એક મોટો આસ્થાનો અને શ્રદ્ધાનો વિજય થયેલો છે, તેને અમે લાખ લાખ રીતે વધાવીએ છીએ અને સૌ હિન્દુ સંગઠનો આ નિર્ણયને અમે આવકારીએ છીએ અને જે આ નિર્ણય લેવા માટે સરકાર કે જે પદાધિકારીઓએ જે માતાજીના ધામમાં ફરી મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવા માટેની જે લીલી ઝંડી આપી છે તે માટે અમે સૌને અભિનંદન આપીએ છીએ અને ખાસ કરીને અમારા પાલનપુર શહેરના હિન્દુ સંગઠનો, VHP હોય, બજરંગ દળ હોય, રામ સેવા સમિતિ હોય કે જાગીરદાર સત્ય રાજપૂત એકતા મંચ હોય કે ભારત રક્ષા મંચ હોય, દરેકે અમો દરેક હિન્દુ સંગઠનોએ મહેનત કરી છે તે માટે તેઓને પણ અમે ધન્યવાદ આપીએ છીએ. જય અંબે, જય માતાજી. આજે હિન્દુ આસ્થાની જીત થઈ છે. જે સરકારે નિર્ણય મોહનથાળ પ્રસાદ બંધ કરીને જે નિર્ણય હિન્દુ દેવસ્થાન ટ્રસ્ટ ઉપર જે થોપી બેસાડ્યો હતો તે તદ્દન વખોડવા લાયક હતો. હિન્દુ સમાજમાં રોષ હતો, સાધુ સંતોમાં રોષ હતો, દરેક સમાજની શ્રેણીઓમાં રોષ હતો. જે નિર્ણય કર્યો છે તે બદલ સરકાર ની હાર થઈ છે અને હિન્દુ સંગઠનોની જીત થઈ છે, તે માટે દરેકને જય અંબે. હવે સમય થયો છે ફરી એક વિરામનો, વિરામ બાદ જોઈશું. અને બનાસકાંઠા જિલ્લાની પંચાયતની વર્તમાન બોડીનું છેલ્લું બજેટ આખરે થયું મંજૂર. અગાઉની બેઠકમાં વિપક્ષે બહુમતીના જોરે કર્યું હતું નામંજૂર. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લા પંચાયતની આજરોજ ખાસ સાધારણ સભા યોજાઈ હતી, જેમાં જિલ્લા પંચાયતનું ₹27 કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું હતું. આ ખાસ સાધારણ સભામાં યાત્રાધામ અંબાજીના મોહનથાળનો મુદ્દો પણ ચમક્યો હતો.
જેમાં શાસક પક્ષ દ્વારા મોનથાળનો પ્રસાર ચાલુ રાખવાની માંગ કરતો ઠરાવ રજૂ કરતા વિપક્ષ ભાજપે વિરોધ કરતા ઠરાવ પસાર થઈ શક્યો ન હતો. ગત સાધારણ સભામાં બનાસકાંઠા જિલ્લા પંચાયતનું બજેટ શાસક પક્ષના 9 સભ્યોની ગેરહાજરીમાં વિપક્ષના વિરોધ વચ્ચે નામંજૂર થયું હતું, જેથી આજે ખાસ સાધારણ સભા યોજાઈ હતી, જેમાં રૂપિયા 27 કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું હતું. જોકે આજની સાધારણ સભામાં જિલ્લા પંચાયતના શાસક પક્ષે મૌનથાળ ચાલુ રાખવાનો ઠરાવ રજૂ કર્યો હતો. લોકોની આસ્થા સાથે જોડાયેલ મૌનથાળ પ્રસાદને ચાલુ રાખવાની માંગ કરતો ઠરાવ શાસક પક્ષના પ્રમુખે રજૂ કર્યો હતો, ત્યારે વિપક્ષ ભાજપના સદસ્યોએ બહુમતીથી આ ઠરાવ પસાર નહીં થાય તેવું કહી વિરોધ કરતા મૌનથાળનો પ્રસાદનો ઠરાવ પસાર થયો ન હતો. આજે અમારે બજેટ મિટિંગ હતી. બજેટ કોંગ્રેસના સભ્યો પૂરા હાજર હતા અને બહુમતીથી અમે કરી શકીએ એમ હતા, પણ બીજેપીની વિનંતીથી કે સર્વાનુમતે કરો તો અમે સર્વાનુમતે બજેટ કર્યું છે. બજેટ પછી જ્યારે પ્રમુખ સ્થાનથી મુદ્દાની વાત હતી ત્યારે મા જગદંબા જેના ખોળામાં આપણને બધાને બેસવાનો અવસર મળ્યો છે બનાસકાંઠાવાળાને, અને આખા ગુજરાતના નહીં પણ આખા ભારત વર્ષના લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે મા જગદંબા, અને મોહનથાળના પ્રસાદને બંધ કરી ચીકીના પ્રસાદના વિતરણનું શાસકોએ જે શરૂઆત કરી છે એની સામે એક વિરોધ કરતો સર્વાનુમતવાળો ઠરાવ અમે ખૂબ વિનંતી કરી બીજેપીના મિત્રોને, પણ એમણે ના પાડી કે અમે એમાં નહીં સહયોગી બનીએ. અમે અમારા સભ્યો દ્વારા મોહનથાળનો જ પ્રસાદ અંબાજીમાં વેચાવો જોઈએ અને મોહનથાળનો પ્રસાદ એ એક માત્ર પ્રસાદ નહીં પણ એક જગદંબા પ્રત્યેની લગાવ, જગદંબા પ્રત્યેની પ્રીત જેને કહી શકાય એવો મોહનથાળનો પ્રસાદ વિતરણ થાય એ બાબતની કોંગ્રેસના સદસ્યોએ રજૂઆત કરવાનું કર્યું છે, ઠરાવ કરવાનું કર્યું છે, કાગળ લખવાનું કીધું છે, અને શાસકોને સદબુદ્ધિ આવે અને ફરીથી મોહનથાળનો પ્રસાદનું વિતરણ થાય એવી એક વિનંતી કરી છે આજે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની આજથી થઈ શરૂઆત. પરીક્ષાર્થીઓને આગેવાનોએ મોં મીઠું કરાવીને આપી શુભેચ્છા. બનાસકાંઠા જિલ્લામાં શીતલા સાતમની થઈ ભવ્ય ઉજવણી. ડીસા ધાનેરા અને લાખની ખાતે યોજાયેલા પરંપરાગત લોકમેળામાં ઉમટી ભીડ. ભક્તોની આસ્થા સામે ચૂકી સરકાર. અંબાજીમાં ચીક્કી સાથે મોહનથાળના પ્રસાદનું પણ વિતરણ કરવાનો લેવાયો નિર્ણય. અને બનાસકાંઠા જિલ્લાની પંચાયતની વર્તમાન બોડીનું છેલ્લું બજેટ આખરે થયું મંજૂર. અગાઉની બેઠકમાં વિપક્ષે બહુમતીના જોરે કર્યું હતું નામંજૂર. તો આ અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.